आज तो चलो आपणे एना राज नी अंदर आज मेहमान गति करवा जावानु छे। मेहमान गति करवा जावानु छे। हालो हालो तो गोरिल्ला साहब दा करो। हालो प्रधान जी आवजे।
અસુરિયા ને સુરિ ના મનુ કરે જય ભૂત અસુરિયા ને સુરિ ના મનુ કરે મન કરે વાર વાર મન કરે વાર વાર ગોટા સુરિયા ને સુરિ ના મનુ કરે જય કડર કડારી અમે સમર ફેરાય अरे कटारी हमें जमरो बेराय या पसी होरी दरबार या पसी होरी दरबार कटारी हमें जमरो बेराय ऐ जन बोलावे बर्तनिया हवजे रे या जन बोलावे बर्तनिया हवजे रे હું તો કઈ સમજો નહીં, હું તો ઇન્દ્રજી તો મોરડી ફેરતો છો, જો કોક કે કઈક બોલાય ભાઈ કે મને કે ઘણી ખમ્મા ઘણી ખમ્મા બાપુ હે પ્રધાનજી હા દિલી એવા જોકી બરા કરો હા હું કરું કે મારી રાજા સિવાય ચકલું પણ ના ફરકવું જોઈએ હા બાપુ વા એકે નો રહેવા દીધો હે ને દશા બગાડી નાખે રજવાડો બધો ખંડિત કરી નાખ્યો બાપુ અડધી કેસેટમાં આવશે અડધા ફુગા અડધા નહીં આવે હો ઓ સે કોઈ આજર આયા કોણ ગોળ બેસે અરે એલા કોણ છો તમે કોણ સહી એટલે માણા સહી તને હું લાગી ગઈ હે માણા સહી માણા જેવું તો લાગતું નથી તો તને શું લાગ્યું મને તો ડાગલા જેવું લાગે છે ડાગલા જેવું લાગે છે મને પણ લાગે છે હો આયા ઉપરે આપણા ફુલેકો નીકળશે નહીં નહીં ન્યા નહીં ઉપર આવવાનું હે બોલો કામ શું છે તમારે તમે કોણ છો આયા અરે હું આયા માણા છું આ કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે છે હે આ કેવું નગર છે કેવું નગર છે એમ હા ઈ તે મને લોસ અડાયો કા આ લગભગ મારા અંદાજ પ્રમાણે હે બાપુ સોનગઢ જેવું છે હે સોનગઢ ઓહો તો તો સાઈડે સાઈડે આવ્યા લ્યો અમે હા સીધું જ પીથલપુરથી સોનગઢ હા વાયા તાતણિયા થઈને હા તમે સબાલા બાપુ હા કબાલા કબાલા હું કબાલા તો સબાલા બાપુ નામ આય છે સબાલા બાપુ ઠીક હાટે અમાર બાપુ નામ સબાલા બોલો તમારા બાપુ ને જઈને કયો હું કહું પાટણ નગરી થી હા વેરાસી બાપુ આવ્યા છે કેવા વેરાસી બાપુ કેવા બાપુ ફોલે કો કાડવું જો હે તું મારી યારે વાત કરની પણ કેવા બાપુ આવ્યા વેરાસી બાપુ ભડથું રીંગણા નો શાળા માં ભડથું ભડતું નહી કઈ હવે તું મને જાજો બોલાય માં લે ઓહો એટલે તું હજી બારે તું ભસાવ દે નકર હવે મારો બાટલો ફાટે તમને બીજું મારામ કઈ આવડે બાટલા સિવાય તારા બાપુ ને જઈને કે હું કહું પાટણ નગરી થી હા વેરાસી બાપુ આવ્યા છે હે આલે એનો પધા નહી ભેગો છે ઠીક ગાંઠિયા ખાવા ઓળો હે બાપુ હા વીરા પ્રધાન આપણે પાટણ પતિ નું કઈ લેણું બાકી છે હું છે હમણાં મેં કીધું સુગણી માં કઈ લીધા હોય આપણે જે પાટણ નગરી છે ત્યાં તો મારા મામા નો દીકરો છે ત્યાં શું લેણું હોય વીરા તો ઈ કોક આવ્યા છે બહાર એમ કે છે હા વીરા એને ખુશી થી રાજ માં આવવા દો તો બાપુ હું પછી અહીં હાજર નહીં રહો ખુશી થી આવશે એ ભાઈ તમે હું હગા છો બાપુ એને વાત કર લે બાપુ હવે આ બાપુ તમે હું હગા થાવ મોઢેલી બોલો મોઢેલી આપણે વાસા વધાવો કઈ જોતો જ નહીં અરે પ્રધાનજી
આજ તમારા મહારાજ ને કયો કે આજ ભેરવસી આજ એનો ફઈ નો દીકરો આજ એને મળવા આવ્યો છે. તમે મામા ફઈ ના છો આમંત્રણ આપ્યું આ તું તારા મામા ના દીકરા સવાલા ને ભૂલી ગયો તો ભાઈ જુનાવેર ને ભૂલી મારવા આજ તું મારા સોનગઢ ના આગળ મહેમાન થયો છો માટે ભાઈ આજ સોનગઢ ના રાજ ની અંદર આજે સવાલો આજ તને નૃત્ય એટલે કે આજે ગાને વાલીને હું રાજમાં બોલાવું છું. હા સબાલા અને વીરા આપણા રાજની અંદર જે મુજરા હોય અને મદિરા હોય માટે વીરા આસન ગ્રહણ કરો. અરે વીરા પ્રધાન માટે રાજમાંથી ગાને વાલીને બોલાવો. આલે અરે એ ભાઈ હા આપણું તો રમત પૂરી થઈ ગઈ. શું કરે બાન બધા બાય એરિયા બાપુ ને થોડી ઉસી ડૂટી થાય તો પછી હું મેં કીધું ન જાઉં. હું તારા ડાળિયા પાક લઈ આવ્યો તો ડાળિયા પાક મને બહુ ભાવે તને ખબર ને આપડે બે કેમ ભણતા ત્યારે શું બાપુ એ શું કીધું એટલે જો ઈ તમારા રાજમાં એવું નથી કઈ એમ નહી એટલે બોલાવું. પણ ભાઈ બાપુ આમ હોય તમારા ફઈ દીકરા કઈ અમને જવાબ દે નહી. હા ભાઈ એટલે તું મારા માસી ભલે રહ્યો તમારા બાપુ ને કઈ ન કેતો. એટલે તારા બાપુ એ મારા બાપુ. હા એમ હું ક્યાં તારા બાપુ ને કઈ કહું પગાર બગાર વધારો. હા કેટલો 150 તન હો કર્યો. ઓહ 800 તારો વધ્યો. મારો તો 14 ને વધે હું. ઠીક હાલો ભાઈ હાલો ગાને વાલી ને બોલાવો હું. એ આજે બરદાને બોલો ગાને વાલી તમારું કેવાનું શું થાય છે? કેવાનું એ થાય છે તુર જોતી તારે બીજું કઈ નથી ખેતરે વાયવું. બીજું તો અડદ ની ડાળ છે.
ઈ થોડી ઘણી થાય તો દઈ જજો. અરે ધોણ બાપુ બહુ છે હે બાપુ, કારા કારા. એ પ્રધાનજી, હા મને લાગો તમે મનબુદ્ધિ ના લાગો છો. ઈ આગળી ઘડી ખેમ તને મને કેટલી બુદ્ધિ તને બધી ખબર પડી જાય. આગળી ઘડી તું આગળી મારો પરસો છો. રાજમાં નવા નવા મુકાણ આસો વો. હવે મારે એક પરસો પૂરવાનો બાકી છે. બીજું તો કોઈરું પણ મેન મુદ્દે આવી આપડે બોલાવી. અહિયાં કઈ નઈ, અમારા બાપુ ના ફઈ ના મામા ના ફઈ ના દીકરા કોક આવ્યા છે. ઓહો, તો તો બહુ ચેતા ના હગા. હું કઈ ઓળખતો નથી ને. બાપુએ કીધું ગાને વાલી ને બોલાવો, અને તારા અહીંયા થોડીક કોતમરી વેચે. તો મેમન તો અનમોલ કહેવાય. તો લ્યો થોડોક મુજરો જમાવી દઉં બરાબર ને. હાલ હાલ ફેર સાલું. હા 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 કે કહાં ટો કે કોયલડી અને કહાં ટો કે બોલો હે કે કહાં ટો કે ઓર મારો સાયબો. અરે રે મારું ચીતડ્યું ચડ્યો ચકડો. અરે રે મારું ચીતડ્યું ચડ્યો ચકડો. હા ગણે બોલી. હા હે નજરિયા લાગી રાજા તોરે બંગલે. હું કા
અલે આવલાની પોટલી પિન નંબર થઈ ગયો ને તમે કોને કે કોને કે હમણા તો બહુ ડાયા ડાયા લાગતા હતા કેમ એટલા બધા ખતરનાક થઈ ગયા એટલી વારમાં એટલે એમ એમ લે એમ જો તું છે ને હા તું એમ મને હેડમાં કેમ નહી તું થાય ઈ મને નથી ખબર એ ભાઈ ભાઈ મને ચાલતા દેખાય છે દેખાય છે મને ઈ તો મને દેખાય છે તો પછી હવે મજા આવી હોય ને પ્રતાપજી એડમાં એડમાં તું એડમાં નશો વિયો થાય એડમાં તું કેમ થયો ભાઈ તું તું વાત હે પ્રતાપ વીરા હું તમને શું કહું તું મને ભાઈ કેમ આ બેટા મેરા મને પટ એમને પણ તમે આનો પરિચય તો ન કરાવ્યો આ છે કોણ કયું ના ઢીંગલી થઈને રખડે છે હે પર ઈ નઈ આ આ આ આ આ આ ઓ ઓ તમે તો બાટલી ઉપર બાટલી થપકારતા હતા ઓપન હા હું ઓનલાઈન હતો કે હમણા થોડાક દિમાં પણ તમે ફુગો ફાટો એમ ફાટી પડ્યા છો ઓ એ છો તઈ ગેસ વધુ ફૂલાઈ ગયો એવું છે ગાડીમાં અડવાનું નઈ વો હઈ હમણાં તો તમે મોટી મોટી કરતા હતા આ દેવું છે ને ઓલું દઈ દેવું છે ને તને મારા કેદું ની રાજી કરવી પણ હવે પાણીમાં વિવેક રાખજો નકર એક બુથાલામાં સેંડા કાઢ નાખીશ બાયણે એમ નહી એક બુથાલામાં સેંડલ બહાર કાઢ નાખશે હા આ તો દઈ દયો ઇનામ પણ બાપુ કઈક મને આપે તો હું તને આપું તે હું તમને એમ જ કહું છું બાપુ પાસે જાવ ને કયો ગાને વાલી ઇનામ માંગે છે એવું કહું કહું પણ એ તારે ઇનામ નથી જોતું એ આ માથા મુંડલા થઈ ગયા માર ખાવાના એમ આવ્યો જો હા બાપુ મારો ફુલેકો નીકળી ગયો ઓય બાપા રે આમ જો આમ તું મારી વાત નહીં મારા હમું જો તમે હું એમ કહું છું ખોટો તમે માર ખાવો અને કતે બાપુ પા ખુશી લ્યો ને કોઈ ઇનામ દઈ દ્યો એટલે વાત પતે જો હું તને હાસું કહું હઉ ખાટી ખાટી આંબલી અને ઈતી ખાટું દઈ એનાથી વિશેષ શું જોઈએ તારે ને મારે કઈ નહીં હું તારો ભાઈ એ તો તમને પેલતા જ કહેતો તો પેલા જ માની ગયા હોત તો પણ તું હઈ જ ને એટલે એ બાપુ કહોબ રહાનજી એ ગાને વાલી કે કે હોય તો આપો ખબર નું ટાઢું પીડ્યું કઈ અરે પ્રધાનજી ગાને વાલી ને કહો સવાર માં આવી એનું રાજ માં આવીને નામ લઈ જાય સવારે પીધું થી કુતરે નાખ દીધો કાલ સવારે આવી ગયો એટલે કઈ હું ભીખ માંગવા નથી આવી અહીંયા એ ભાઈ હું લેવો ઇનામ દેવું હોય તો જો અમારા મહારાજે કઈ હું આપું પણ ઓલા મહારાજ ને તારું ગમી જો હું ઓલો મુજરો મુજરો હા તને રાજી કરી દીધા હાલ જા આ છે તો સાચો જ ને હા અંદર આવીને પાછો દઈ દેજો ઈ તમારા બાપુ છે હા બહુ દિલાવર ઓપન અને તારે બાને કેમ છે હવે મારા બાને છે બાપુ તમને ખબર નથી હું મારા બા તો વાલા નો થઈ ગયા ભગવાન ને વાલ હડી ગયા એ ગુજરી ગયા કપડા લેવા જા ગુજરી માં એ ભગવાન ને વાલા થઈ ગયા એમ મરી ગયા
ભગા ભાઈ ટ્રેક્ટર વાળા રે જા મરી ગયા તને સડી ગયો છે એમ કહો તો જા જા સોખું કેની હે ઈ ઓફ થઈ ગયા દેવ થઈ ગયા એને ઉલટી થતી હતી ને એમાંથી ઓફ થઈ ગયા હવે બોલું ચાલ્યું માફ કરજો પ્રધાનવીરા ને મારે ઘરે હજી ઘણું કામ છે હવે પછી ક્યારેક તે પણ તે જાની મારી બેન જા ના આવો કંઈક મનોરંજન નું કામ હોય તો તમે તાર યાદ કરજો બરાબર ને મફત આવ્યો મફત આવ્યો તો કાઈ મી બોલાવી તમારા બાઈ રોજ કરવો હોય મફત તો મારા બાઈ નોતા હતા ઈ મુજરા કરી કરીને ઘૂંઘરા તોડી ગયા કોઈ દી બે પાંદડા નોત્યા હવે હું વર્ગી છું આમાં તો તું ખપી જાય આમાં હવે બેન તમે જાઓ ખમા તમને જાઓ ખમા તને ઓ જાઓ બાકી તારો ઘૂંઘરો મુજરો મુજરો અરે ભાઈ ભેરો છે અરે હા ભાઈ સબલા આજ જો સોનગઢ ના મહેમાન થયો હોય હા ભાઈ સબલા અને વિરાજ અને સોનગઢ ના દરબાર ની અંદર જો વિરાજ મુજરા માયણા હોય અને મદિરા પાન કર્યું હોય તો વિરાજ આજ મારે તારી પાસે કઈક જોઈ છે એનો મને હતો તો વચન દે તો વાત કરું વિરાજ અરે ભાઈ સબલા આજ ભાઈ ભાઈ માં વાત હોય વસન કદાપી ન હોય ભાઈ હા વીરા હું પણ જાણું છું કે ભાઈ ભાઈ માં વાત હોય વસન ના હોય પણ વીરા અમુક વાત એવી હોય છે એમાં વસન પણ લેવા પડે છે વીરા બાપુ પીધા પછી તમે કઈ માંગતા નહીં બાપુ તમને ભાન નથી રહેતી હું માંગો તમે કઈ આ પાડતા નહીં કે તમે દઈ દેહો પીધા પછી ની હાદા માં આપણે હવારે અરે પ્રધાનજી ડેલી બે હો બાપુ પછી મારા આમ મને વાહો કામ નથી કરતો તમે બીજું કઈ માંગતા નહીં બાપુ ઠીક હાલ જો આપી જો ભાઈ માંગો ભાઈ આમ આવતો અને હમણાં ફૂલે કો નીકળ છે હાલ જો એલા પણ એ તમે ડાયરેક્ટ હા ભાઈ સબલા આજે ઉભે જો ની આજ વસન તારે માંગુ હોય તો આજ ભેરોસી બાહે આજ વસન માંગી લે તો વીરા પેલા તારા જમણા હાથ નો વસન દે પછી વાત કરો વીરા ઠીક આપો વિરા પેલા વસન દે પછી વાત કરું તને હા લે ભાઈ સબલા આ હું તને હાથ વાત વસન આપું છું જોજે વિરા વસન દીધા પછી ફરી તો નઈ જાને અરે ભાઈ સબલા રઘુકુળ રઘુકુળ જીસલા તળી આઈ પ્રાણ જાય પણ આ ભેરોસી ના વચન નીચા નો જાય બસા ભળ વિરા માગવાનું તો એટલું જ કે જે તારી દીકરી સોન છે તે સોન નો હાથ મારા ભત્રીજાના હાથે એટલે કે તારી ભત્રીજી એટલે કે તારી દીકરીને મારા ભત્રીજાને દેવી રહ્યા અરે નહીં ભાઈ સબલા આજ મારી દીકરીને આજનો હકપણ કરી નાખ્યું છે માટે ઈ વાત તો નહીં બને ભાઈ અરે વીરા એટલું યાદ રાખજે કે તું સોનગઢના દરબારમાં બેઠો છો ને તે હતો હતો વચન આપ્યું છે વચન દીધા પછી વચન જે ભંગ કરે એ રાજપૂત ન કહેવાય વીરા અરે ભાઈ સબલા આજ ભાઈ ભાઈ માં આજ વેવાય નો થવાય ભાઈ હે વીરા આપણે તો મામા ભાઈ માં થાતું જ આવે છે માટે તું જ્યાં બેઠો છે તે સોનગઢ નગરી છે અને વચન દીધા પછી ફરી નહીં જાતો મેં તને પહેલા જ વીરા કીધું